વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ બારૂદ પર બેઠેલા બચપનની. બાળકો જે બારૂદના ઢેર પર જીવન જીવી રહ્યા છે અને તંત્ર જે આંખ આડે કાન કરી રહ્યા છે, આ સાથે જ એનજીઓ પણ અહીં વચ્ચે આવે છે. કારણ કે એનજીઓ જે લોકો કરોડોના નાણાં ભંડોળ ભેગા કરે છે બાળકોના માટે કાર્ય કરવા માટે, અને તેમ છતાં બાળકોની આવી જ સ્થિતિ નજરે પડે છે. હું તૃપ્તિબેનને પૂછવા માંગીશ. તૃપ્તિબેન, એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે અહીં કે જ્યારે એનજીઓની વાત ચાલી રહી છે, કેટલાય કાર્યકરો હોય છે જે પોતાનું જીવન સમર્પિત કરતા હોય છે આવી રીતે કાર્ય કરવા માટે. ખાસ કરીને અત્યારના જ કૈલાસ સત્યાર્થીની વાત કરવામાં આવે, તેમને જે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે, ત્યારે વૈશ્વિક સ્તરે આ લેવલ પર નોંધ લેવામાં આવે છે. પરંતુ જ્યારે સરકારની વાત આવે કે રાષ્ટ્રીય સ્તરે વાત આવે ત્યારે આવું કોઈ નોંધ લેવામાં નથી આવતી. આપ શું કહેશો? જ્યારે ચાઇલ્ડ લેબરની વાત કરીએ છીએ ને, ત્યારે ખાલી એક ફેક્ટર લઈએ કે પોલીસ છે કે પછી સત્તાવાળા છે કે પછી ખાલી એનજીઓ છે, એવું નથી. એની સાથે ઘણા બધા પરિબળો સંકળાયેલા છે. દાખલા તરીકે 2009માં એવું આવ્યું કે ફરજિયાત શિક્ષણનો ધારો આવ્યો. ફરજિયાત શિક્ષણનો ધારો એટલા માટે આવ્યો કે ચાઇલ્ડ લેબર ઘટે અને દરેક 6-14 વર્ષનું બાળક શાળામાં જાય. પરંતુ શાળામાં બાળક ગયા પછી એને જે પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ, એને જે પ્રકારનું ગુણવત્તાવાળું શિક્ષણ, જે પ્રકારનું સામાજિકતાના પાઠ મળવા જોઈએ, જે પ્રકારનું એના પ્રત્યે ધ્યાન અપાવવું જોઈએ, એ બધું અપાતું નથી. સેકન્ડ થિંગ, મોટાભાગના બાળકો જે ગામડાઓમાં રહે છે, ને આપણે આજે જોયું ગામડાનું એક બાબત છે, એ લોકો ક્યાં રહે છે કે ગામડામાં રહે છે, ત્યાંના શિક્ષણની વાત કરીએ તો ઘણા બધા પરિબળોને કારણે જઈ શકતા નથી. અને ખાલી હું આ એક બારૂદની વાત કરું છું એ નથી, તમે અનઓર્ગેનાઇઝ સેક્ટર્સમાં કામ કરતા બાળકો જોઈ શકો છો, તમે સુરતની અંદર જે જરી ઉદ્યોગ છે એમાં બાળકો જોઈ શકો છો. અને સૌથી વધારે આપણને ખબર છે કે 60% જેટલું જે કામગીરી થાય છે એ જે એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડી છે એમાં બાળ મજૂરો રોકાયેલા છે. અને ક્યાંક ઘણા બધા એની પાછળના કારણો જવાબદાર છે, ખાલી એક વ્યક્તિ નથી કે કોઈ એક પરિબળ નથી. કારણ કે જે રીતે નાના બાળકોને સમાજમાં એક મનોવૈજ્ઞાનિક બાબતને ધ્યાન રાખીને, બાળકોના બાળપણને ધ્યાનમાં રાખીને, બિલકુલ બિલકુલ. આપણી સાથે જોડાયા છે જિલ્લા કલેક્ટર આર કે બનીવાલ, તેમની સાથે પણ વાત કરીએ. જી બનીવાલજી, જે પ્રમાણેની માહિતી મળી છે, બચપન જે બાળકોનું છે નોંધાઈ રહ્યું છે, બારૂદના ઢેર પર લોકો કામ કરી રહ્યા છે, નાના બાળકો દેશનું ભવિષ્ય કહેવાય છે, આપની શું પ્રતિક્રિયા છે? એવું કઈ હશે તો વી વિલ ટેક, અમે એના પગલા લઈશું, એની ડિટેલ રિઝલ્ટ હશે ને વી વિલ ટેક. જી, પરંતુ સંદેશની ટીમ આ આખું સ્ટિંગ ઓપરેશન કરીને બહાર લાવ્યા છે કે બાળકો ફટાકડાની ફેક્ટરીમાં કામ કરી રહ્યા છે, ત્યારે અગર આપ એમ કહો છો કે તપાસ કરીને પગલા લેવામાં આવશે તો શું પગલા લેશો? જઈને ફેક્ટરી એક્ટ હેઠળ અને બાળ મજૂરી હેઠળ જે આપના બાળ સુરક્ષા અધિકારી છે. જી બનીવાલજી, અહીં એક એવો પણ સવાલ છે કે તંત્ર દ્વારા જ આ ફેક્ટરીઓને પરમિશન મળતી હોય છે તો તેઓ કાર્ય આગળ વધારતા હોય છે, ત્યારે બાળકો જો આ ફેક્ટરીમાં કામ કરે તો એ વાત દેખીતી છે કે તંત્ર દ્વારા પરમિશન મળી હોવી જોઈએ, એના પર આપનું શું પ્રતિક્રિયા છે? આની પરમિશન, જી જ્યારે પણ એનઓસી લેટર છે કે એક્સપ્લોઝિવ ડિવિઝન છે તે આવી ફેક્ટરીઓને જ્યારે એનઓસી આપે તો જ આ કાર્ય આગળ વધે. બાળકો અગર ત્યાં કામ કરે છે તો એ લોકોને એનઓસી કેવી રીતે મળે છે? બાળકોના કામ અલાઉ નથી, બાળકોના અલાઉ નથી. અગર એવું એ ફેક્ટરી વાળા કરી રહ્યા હશે તો એ ઇલીગલ છે અને એ ફેક્ટરી વાળા બધું પણ એમાં પગલા લેવા છે. એવું અગર એ કરતા હશે તો, કેમ કે બાળક એઝ પર ચાઇલ્ડ લેવર એક્ટ ઇટ ઇઝ નોટ અલાઉડ. જે આપને એ પણ જણાવી દઈએ કે આજે આખું સમગ્ર સ્ટિંગ ઓપરેશન હાથ ધરાયું હતું, તેમાં પોલીસની પણ હફતાખોરી જે છે તે બહાર આવી છે, આપ શું કહેશો? એ એસપી સાહેબ એના જવાબ આપી શકે છે, કેમ કે તપાસના મેસેજ છે એમના, શું મેસેજ છે? જો કોઈ નાગરિકના ધ્યાનમાં આ વસ્તુ આવે અને ફરિયાદ કરે તો તેની ફરિયાદ દેખીતી રીતે લાગી રહી છે કે નથી સાંભળવામાં આવી રહી. એવું નથી, આપના જિલ્લા સ્વાગત છે, સ્ટેટ સ્વાગત છે અને તાલુકા સ્વાગત છે, એમાં કોઈ પણ પગલા આવે છે એ અટેન્ડ કરવામાં આવે છે અને એના સરસ પગલા લેવામાં આવે છે. એની સાથે સાથે એસપી સાહેબને પણ મળી શકે, અમને પણ મળી શકે, કોઈ પણ નાગરિક હોય એની કોઈ પણ બાબત ધ્યાનમાં આવતી હોય તો એ તાત્કાલિક અમારા સંપર્ક કરી શકે. જી આભાર બેનીવાલજી અમારી સાથે જોડાવા બદલ.
તો જે પ્રમાણે આપણે જાણ્યું કે આપણે આની ફરિયાદ પણ કરી શકીએ છીએ. જી રુઝાનજી, આપને શું કહેવું છે? આમાં જે અત્યારનો એક્ટ છે એવું કહે છે કે અગર જે એમ્પ્લોયર ને જાણે કે આજે તમે બતાવો છો તો અગર આ તમે સાહેબને જઈને બતાવજો અને જે બી ડિપાર્ટમેન્ટ છે એ લોકોને બતાવજો તો લો કહે છે કે એમ્પ્લોયરને સૌથી પહેલો દંડ 10,000 પર બાળક થશે અને સેકન્ડ એનું લાયસન્સ બી ટર્મિનેટ થઈ શકે છે. એટલે આ રીતે અગર સ્ટ્રિક્ટલી લેવામાં આવશે તો એ દરેક જોગવાઈ છે, બસ એને ઇમ્પ્લિમેન્ટ એક્ઝિક્યુટ કરવાની જરૂર છે. જી બિલકુલ. જે જેમ જોગવાઈની વાત આવે છે તો અલકાબેન, જે પ્રમાણેની જોગવાઈઓ કરવામાં આવી છે, એનઓસી લેવાના હોય, કેટલાય અલગ અલગ પ્રકારના જે સર્ટિફિકેટ છે કે પરમિશન હોય છે તે લેવાની હોય છે, તેમ છતાં બાળકો પાસે કામ તો કરાવવામાં આવે છે. હવે આવા એમેન્ડમેન્ટની જયારે વાત કરવામાં આવે છે, અલગ અલગ પ્રકારના કામ હોઈ શકે પરંતુ બારૂદ પર જયારે હોય એ જોખમી કામ છે, તો તેને માટે શું સખત પગલા લેવામાં આવે છે? એકચ્યુઅલી કોઈ સ્પેશિયાલિસ્ટ આની અંદર અમેન્ડમેન્ટ નથી થયું અને કાયદો પણ નથી બોલી રહ્યો. અને આનું પર્સનલી એઝ અ લોયર મારું એવું કહેવું છે કે એની જે પેનલ્ટીઝ છે, જે ઇમ્પ્રેસમેન્ટ છે, બહુ જ લો કક્ષાનું છે, એના લીધે ડર નીકળી ગયો છે. એનું ઇમ્પ્રેસમેન્ટ છે કે લેસ દેન 3 મંથ્સ એન્ડ મોર દેન 2 યર્સ. તો એના લીધે જયારે આ કક્ષાની જયારે ફેક્ટરીના એનઓસી અપાય છે અને એ પ્રમાણે એને એકચ્યુઅલી એના માટે કોઈ સ્ટ્રિક્ટલી અલકાબેન આપને અટકાવવા માંગે છે, સમયનો અભાવ છે અમારી પાસે. તો અમારી વિશેષ રજૂઆતમાં આપણે જોયું કે કેવી રીતે બાળપણ જે છે બાળકોનું એ બારૂદના ઢગલા પર બેઠી ગયું છે. અત્યારે વિશેષ રજૂઆતમાં અત્યારે